તો બધા મિત્રોને રામ રામ અને મહાદેવ. એક જગ્યાએ લોડ લઈને આવેલો છું તો ઈચ્છા થઈ કે તમને એક વિડીયો બતાવું કે નવું કંઈક જાણવાનું મળે અને જોવાનું મળે. ટાઈમ જોઈ લેજો 7:15, કારણ કે 19:15 છે, સાંજના થયા છે 7:15. આ લાઇટ થાય છે કારણ કે મેં સીટ બેલ્ટ નથી બાંધેલો, ટ્રક બંધ છે. અને ટેમ્પરેચર જોઈ લેજો 19 ડિગ્રી, બરાબર છે. આ તો કંઈ ન કહેવાય, સારામાં સારું કહેવાય કે 19 ડિગ્રી છે, બરાબર. આપણો ટ્રક બંધ છે, આપણે આ લોડેડ કન્ટેનર લઈને ફેક્ટરીમાં આવેલા છે ખાલી કરવા માટે. આ છે ગ્રીન લાઇટ, એનો મતલબ કે હજી એ લોકોએ ખાલી કરવાનું કામ ચાલુ નથી કર્યું. જ્યારે એ લોકો ફોર્કલિફ્ટ લઈને લોડ લેવા માટે અંદર આવશે અને ખાલી કરશે ત્યારે થઈ જશે રેડ લાઇટ. એ તમને તમારા અરીસામાંથી દેખાય એટલે સમજી જવાનું કે રેડ લાઇટ ચાલુ થઈ. જોઈ લ્યો આપણી વાત ચાલુ થઈ અને રેડ લાઇટ ચાલુ થઈ, એનો મતલબ કે હવે ટ્રક આગળ પાછળ નહીં કરવાનો, કારણ કે ફોર્કલિફ્ટ લઈને અંદર આવતા હોય. તમે આગળ ચલાવો અને ફોર્કલિફ્ટ વાળો બરાબર વચ્ચે પહોંચ્યો હોય તો એ જાય હેઠો લોડ સહિત, બરાબર. તો આ રીતની સેફટી હોય એ રાખવી પડે, રૂલ્સ રેગ્યુલેશન ફોલો કરવા પડે. આ કંપની છે, તમે જોઈ લેજો આખી પ્રોસેસ હોય. આ ભાઈ છે એ કેનેડા ક્લીન ફ્યુલ્સ, એટલે કે કોઈ ક્રેન હોય કે ટ્રક, જે ટ્રક યાર્ડમાં ને યાર્ડમાં યુઝ થતા હોય એને કહેવાય શન ટ્રક, જેમાં લાયસન્સ પ્લેટ ન હોય એ રોડ ઉપર ન જઈ શકે. આ કન્ટેનર છે, ફેક્ટરીવાળાને નથી જોતું કે ખાલી થઈ ગયું કે ભરાઈ ગયું, તો એને પાર્ક કરવાનું હોય વાં તો એના માટે શન ટ્રક વપરાય કે જે રોડ ઉપર ન જાય પણ અહીં ને અહીં કામ કરે અંદર. તો એવા ઘણા બધા, ઘણી બધી કંપની એવી હોય મોટી, તો એમાં 3-4 ટ્રક હોય, તો એના ફ્યુલ માટે મેં તમને હમણાં જે વ્હાઈટ ટ્રક બતાવેલો હોય તો એ રોડ ઉપર તો જઈ ન શકે, તો એનું ફ્યુલ અહીંયા ભરવા માટે આવો નાનો ટ્રક આવતો હોય છે. અને આ બધા તમે જોવો છો ફ્રીઝર છે, એટલે કે અંદર ઠંડો લોડ હોય. આમાં એકબીજાને ઇશારો કરીને કહેવું પડે, કોઈને નીકળવું હોય તો એક વ્યક્તિ ઊભી જાય પછી બીજો જાય, કારણ કે આ 70 ફૂટ જેવું થાય. તમે જોઈ લેજો ટ્રકની લંબાઈ અને 53 ફૂટનું કન્ટેનર પાછળ, એટલે 70 ફૂટ જેવી લંબાઈ થાય આખી. ઘણા ટ્રક નાના આવતા હોય, આ ટ્રક લાંબો છે કારણ કે જૂના ટ્રક છે એ લાંબા આવે, આ ટ્રક છે એનાથી થોડોક નાનો છે, એટલે બધા કંપનીના ટ્રક અલગ અલગ સાઇઝના હોય. આ મેં તમને કીધું એમ વ્હાઇટ ટ્રક છે, તો એમાં લખ્યું છે કેનેડા ક્લીન ફ્યુલ્સ, એટલે આ લોકો અહીંયા આવીને ફ્યુલ ભરી જાય જે આ ટ્રક પાર્ક છે એમાં બધામાં. અને બીજી વસ્તુ કે આખી ફેક્ટરીની એક પ્રોસેસ હોય કે સીધે સીધું તમારી મરજી થાય એ રીતે અહીંયા દરવાજા ઉપર તમે ન આવી શકો. આ કંપનીનું નામ છે બર્નેક અને આ ટ્રક પણ એનો જ છે, કારણ કે જોઈ શકો અહીંયા પણ નામ એ જ છે અને ટ્રક પણ પીળા કલરનો છે, એમાં પણ એ જ નામ છે. તો બીજી કોઈ કંપનીના ટ્રક અહીંયા આવે, જેમ કે આ છે, આ છે, એમાં બધામાં અલગ અલગ નામ છે, બરાબર. તો એ લોકો લોડ લેવા માટે આવેલા હોય કે ખાલી કરવા માટે આવેલા હોય. આ છે શિપિંગ રિસીવિંગ ઓફિસ, તો ત્યાં બધા ડ્રાઈવર્સને પહેલાં જવું પડે એનો ટ્રક સાઈડમાં પાર્ક કરીને. તમારા લોડના ડોક્યુમેન્ટ્સ અંદર બતાવો, લોડેડ કન્ટેનર હોય તો એ સીલ નંબર ચેક કરે કે જે સાચું સીલ લગાડેલું છે એ સીલ અને પેપર ઉપર સીલ લખેલું છે બંને મેચ થાય કે નહીં, એ બધું ચેક કરે. પછી એ લોકો તમને ડોર નંબર આપે કે કયા નંબરના ડોર ઉપર તમારે ટ્રક લગાડવાનો છે. આ બધામાં અલગ અલગ હોય નંબર, 11, 12, અહીંયા 10, બરાબર. અને અહીંયા પણ નંબર હોય ઉપર લખેલા અહીંયા. તો એ રીતે એ લોકો કહે કે આ નંબરના દરવાજા ઉપર ટ્રક લગાડી દો. પછી લગાડ્યા પછી તમારે આ લાઇટ ફોલો કરવાની, રેડ થાય એનો મતલબ એ પછી ટ્રક ચલાવવાનો નહીં, આગળ કે પાછળ કંઈ નહીં.
અને આ બધા ફ્રીઝ છે, ઠંડા ચોકલેટ, વેજીટેબલ્સ, નોનવેજ એવા બધા લોડ તમે જોઈ લેજો, બધામાં આગળ ફ્રીઝ છે. બરાબર, આપણી પાસે કન્ટેનર છે અને કન્ટેનર કહેવાય, આમાં ફ્રીઝ નથી. આમાં પણ આવે છે પણ આપણા આ કન્ટેનરમાં નથી. એટલે આ 53 ફૂટનું કન્ટેનર છે એમાં પણ નથી, આમાં પણ નથી અને આમાં છે. બરાબર, આ બધામાં છે. તો આ બિલ્ડિંગ છે એમાં માઇનસ ટેમ્પરેચર હોય અંદર, કે જેથી કરીને આ કન્ટેનરમાં તો ફ્રીઝ હોય, લોડ ઠંડો રહ્યો 5-6 દિવસથી, પછી અંદર જાય તો ટેમ્પરેચર આખું બિલ્ડિંગનું માઇનસમાં હોય, -10, -12, એ ડિપેન્ડ કરે કે કેવો લોડ છે. નહીંતર તો ખાલી કરે અને ત્યાં ફ્લોર ઉપર મૂકે એટલે ઓગળી જાય, જેમ કે ચોકલેટ છે કે બીજું ત્રીજું. બરાબર, નોનવેજ હોય તો બગડી જાય, અમુક ફ્રૂટ એવા હોય એ બગડી જાય. તો આ રીતે બધી કંપનીની અલગ અલગ પ્રોસેસ હોય છે. શિપિંગ અને રિસીવિંગ અહીંયા લખેલું છે, તો ઘણી કંપનીમાં અલગ અલગ પ્રોસેસ હોય. જેમ કે તમે ખાલી કન્ટેનર લઈને લોડ લેવા માટે જાઓ છો તો શિપિંગ ઓફિસમાં જવાનું, લોડ લઈને ખાલી કરવા ગયા છો તો રિસીવિંગ ઓફિસમાં જવાનું, કારણ કે રિસીવિંગનો મતલબ એ જ થાય. બરાબર, તો મતલબ પ્રમાણે ઓફિસના અલગ અલગ વિભાગ હોય. આ છે ગાડીનું પાર્કિંગ છે, જો લોકો અંદર કામ કરે છે એનું અહીંયા ગાડીનું પાર્કિંગ છે. અહીંયા ટ્રક પાર્ક ન થાય, કારણ કે તમે જોઈ શકો ગાડીના માપનું જ પાર્કિંગના લીટા માર્કિંગ બનાવેલું છે અહીંયા. અહીંયા કોઈને લંચ બ્રેક પડે કે તમારે લાંબો ટાઈમ હોય તો બેસવું હોય તો અહીંયા બેસીને ચા નાસ્તો કરી શકો, ખાલી બેસી શકો. બરાબર, વિડીયો કેમેરા આખે આખું આ લોકો મોનિટર કરતા હોય, વિડીયોથી બધું એને અંદર દેખાતું હોય. તો મિત્રો, આવી રીતે નવા ડ્રાઈવર્સને કંઈક જાણવાનું મળે કે જે હજી સુધી ટ્રક ચલાવતા નથી, જેની ઈચ્છા હોય કે ટ્રક ડ્રાઈવિંગનું લાઇસન્સ લેવું. જે ઘણા બધા આપણા ઇન્ડિયન ટ્રક ડ્રાઈવર છે જે પોતે પણ કામ તો ટ્રક ડ્રાઈવિંગનું કરતા જ હોય, પણ અમુક નવી વસ્તુ જેને જાણવા મળે કે નવું કંઈ શીખવા મળે, એટલા માટે હું આવા નવા નવા વિડીયો અહીંયા યુટ્યુબ ચેનલ ઉપર અને ફેસબુક પેજ ઉપર મૂકતો હોઉં છું. ફેસબુક પેજનું નામ છે મહેર જીજે 25 વાળા અને યુટ્યુબ ચેનલ છે દેશી કેનેડિયન લાઈફ. મને હજી સુધી નથી ખબર કે વધારે પડતા જે વ્યુઅર્સ છે વિડીયો જોવાવાળા એ આપણા ગુજરાતી છે કે પછી હિન્દી ભાષી છે કે ઇંગ્લિશ સ્પીકિંગ છે. બરાબર, તો હું મેક્સિમમ ટ્રાય કરું છું કે હિન્દીમાં અને ગુજરાતીમાં વિડીયો બનાવું, કે જેથી કરીને આપણા ઇન્ડિયાના બધા માણસોને ખબર પડે. તો તમે કોમેન્ટ કરીને કહેજો કે તમારે કયા પ્રકારનો વિડીયો જોવો છે, કયા ટ્રકિંગ્સમાં. તો ઠીક કે ટ્રકિંગના વિડીયો હોય જ છે, તમે બધા જોવો છો, પણ ટ્રકિંગ્સમાં એવું શું તમારે નવીન જોવાની ઈચ્છા છે એ કોમેન્ટમાં કહેજો, અને આપણા ટ્રક ડ્રાઈવર સુધી વધારેમાં વધારે આ વિડીયો પહોંચાડજો. એવી આશા રાખું કે તમે આ વિડીયો વધારે શેર કરશો કે જેથી બીજા માણસોને પણ કંઈક નવીન જાણવાનું મળે. અને ટાઈમ છે જોઈ લઈએ આપણે કે આ કેટલા વાગે આપણું કામ પૂરું થાય છે, 7:25 થઈ છે. બરાબર, તો વિડીયો કટ ન કરતા, નહીં તો તમને ખબર નહીં પડે આપણો ટ્રક એક જ જગ્યાએ છે, લાઇટ પણ રેડ છે. જ્યાં સુધી એ ગ્રીન ન થાય ત્યાં સુધી આપણે આ જ જગ્યાએ બેસવાનું હૈલા વગર. એટલે આવી રીતે ટ્રક ડ્રાઈવર્સની લાઈફ હોય છે. તો મિત્રો, આવી હોય છે ટ્રક ડ્રાઈવિંગ કેનેડામાં. એવું જરૂરી નથી કે બહુ મોટા મોટા રસ્તા હોય અને સ્પીડ લિમિટ વધારે હોય એટલે ટ્રાફિક જ નહીં થતી હોય. તમે મારા ઘણા બધા વિડીયો જોજો, તમને ખબર પડી જશે હું શું કહેવા માંગુ છું. એ અને આવી રીતે લોડ લેવા કે ખાલી કરવા ગયા હોય ત્યાં પણ ઘણી વખત 2-2, 3-3, 4-4, 5-5 કલાકનો વેઇટિંગ ટાઈમ અમને મળતો હોય. એમાં અમે કંઈ ન કરી શકીએ, કારણ કે આ એક રૂલ્સ રેગ્યુલેશનો એ ફોલો કરવા પડે. તો આ વિડીયો ઉપર તમે બનેલા રહેજો કટ ન કરતા. અને તમને ટાઈમ મેં સ્ટાર્ટિંગમાં બતાવી દીધો કે કેટલા વાગ્યા હતા અને વિડીયો મેં સ્ટાર્ટ કર્યો. હવે આ જ બિલ્ડિંગમાં હું આ જગ્યાએ કેટલા વાગ્યા સુધી ઊભીશ એ મને નથી ખબર. 5 મિનિટમાં પણ કામ થઈ જાય અને 1.5 કલાકમાં પણ કામ થાય. તો વિડીયોમાં છેલ્લે હું બતાવીશ તમને કે કેટલા વાગે આ આપણું કન્ટેનર ખાલી થયું. બરાબર છે, તો વિડીયો પર બનેલા રહેજો. જો 7:30 થયા છે અને હજી લાઈન છે રેડ, એટલે કે આપણું ખાલી નથી થયું હજી, એટલે બેસવાનું.
અને મેં તમને એમ કીધું હતું એમ કે જે કંપનીના પોતાના ટ્રક હોય તો એ લોકો ગેસ સ્ટેશનમાં એટલે અથવા તો પેટ્રોલ પંપમાં ડીઝલ માટે ન જતા હોય, તો એ બધા અહીંયા પાર્ક હોય ત્યારે જ કંપની આવી રીતે આ ટ્રકને બોલાવે અને એ એક પછી એક બધા ટ્રકમાં ફ્યુલ પૂરે. અથવા તો આ જે રીફર હોય છે, આ રીફર મેં તમને કીધું જેમ કે આ રીફર છે, તો એને ચાલુ રાખવા માટે પણ એની ટાંકી હોય છે. અહીંયા નીચે દેખાય છે આ ટાંકી, તો એનું ડીઝલ એમાં હોય, કારણ કે ટ્રકની ડીઝલની ટાંકી હોય એમાં તો ટ્રકનું જ ફ્યુલ આવે. આમાં બે બાજુ આ બે ટાંકી છે તો એમાં ટ્રકનું ફ્યુલ હોય, પછી એનું ફ્યુલનું કનેક્શન આની આરે ક્યાંય ન હોય. તો આ ચલાવવા માટે ડીઝલ જોઈએ અને એ ડીઝલની ટાંકી આ કન્ટેનરમાં નીચે હોય. તો એવી જ રીતે આ ભાઈ તમે જોવો છો એ બધી ટાંકી પણ એ ફિલ કરે. જો કન્ટેનર અને આ ટ્રેલર જે પડ્યા છે એ કંપનીના હોય તો એ લોકોની સાથે એવો કોન્ટ્રાક્ટ રાખેલો હોય કંપનીએ કે તમારે વીકમાં અથવા તો એક દિવસમાં ક્યાં ક્યાં ટાઈમે આવવું, એ બધો કોન્ટ્રાક્ટ હોય, એ પ્રમાણે આ લોકો આવે અને અહીંયા ફ્યુલ ભરતા હોય છે. તો વિડીયો પર બનેલા રહેજો. લાઇટ્સ છે રેડ અને 7:38 થયા છે. મિત્રો, મેં તમને કીધું એમ આ રીફર છે, આ એનું ફ્રીજ છે અને એને ચાલુ રાખવા માટે ડીઝલ જોઈએ. એ ડીઝલની ટાંકી અહીંયા હોય છે. તો આવી રીતે જેટલા જેટલા આને રીફર કહેવાય, તો જેટલા રીફર હોય એની પોતાની ટાંકી એની સાથે હોય, ટ્રકનું ડીઝલ એમાં ન વપરાય, એ વસ્તુ યાદ રાખજો. આ હોય ટાંકી, પછી ટાંકીની સાઇઝ અલગ અલગ હોય. 53 ફીટનું છે તો એમાં વધારે ફ્રીઝરની જરૂર પડે, વધારે ઠંડી હવાની જરૂર પડે, કારણ કે આ એરિયા 53 ફૂટનો થયો. તો એમાં એ પ્રમાણે ડીઝલની ટાંકી હોય. અમુક નાના રીફર હોય 40 ફૂટના કે 20 ફૂટના, તો એમાં એ પ્રમાણેની ટાંકી આપેલી હોય છે. આ જોઈ લેજો તમે, આ ટાંકી 53 ફૂટનું છે છતાં પણ આના કરતાં નાની છે. આ ટાંકી કેવડી છે? આમાં નાની ટાંકી છે, કારણ કે આ કંપનીનું રીફર છે. બર્નેક કંપનીની વાત થઈ હમણાં આપણે. તો આ રીતે નાની આ જે ફ્યુલ ભરવાવાળા ભાઈ છે એ અહીંયા આવી ને ભરી જાય, એટલે વારે ઘડીએ ડીઝલના પંપ ઉપર જવાની જરૂર ન પડે. તો મિત્રો, હજી પણ રેડ લાઇટ છે, તમે જોવો છો, અને ટાઈમ થયો છે 8:01 બરાબર. તો આ રીતનું ટ્રકિંગ હોય છે. આ તમે જોઈ શકો છો, આ ભાઈ અહીંયા ઘણા બધા ટૂલ્સ રાખેલા છે અને વેલ્ડિંગ કે એવું કંઈક કરે છે અહીંયા. એ ડ્રાઈવર નથી પોતે, એટલે સમજાવવાની એક જ વસ્તુ કે ઇન્ડિયાનું અને કેનેડાના ટ્રકિંગમાં હાથી ઘોડાનો ફરક તમે કહી શકો, કારણ કે ઇન્ડિયામાં ટ્રક ડ્રાઈવર્સ નાની મોટી વસ્તુ હોય પોતે ફિક્સ કરી લેતા હોય. લાઇટમાં કંઈ પ્રોબ્લેમ છે, વાયરિંગમાં કંઈ પ્રોબ્લેમ છે, ટાયરમાં કંઈ પ્રોબ્લેમ છે કે ઘણું બધું ડ્રાઈવરને આવડતું હોય તો એ સાઈડમાં પાર્ક કરી પોતે થાય તો કરી લે અને પોતાની ટ્રીપ કન્ટિન્યુ કરે. અહીંયા કેનેડામાં એ માઇલું તમે એક પણ કામ ન કરી શકો. તમારા ટ્રકમાં કંઈ પણ પ્રોબ્લેમ છે, મેજર ડિફેક્ટ અને માઇનર ડિફેક્ટ બે હોય. માઇનર ડિફેક્ટનો મતલબ એ કે એ 24 કલાકમાં રિપેર થઈ જવી જોઈએ, ત્યાં સુધીમાં તમે રોડ ઉપર જઈ શકો, એને કહેવાય માઇનર ડિફેક્ટ. જેમ કે માર્કર લાઇટ હોય, ઇમરજન્સી લાઇટ કે માર્કર લાઇટ તમે જે કહેતા હોય એ ચેસિસમાં પાછળ, એ એકાદી બે ન હાલતી હોય તો તમારે લખવું પડે, તમારી સિગ્નેચર કરવી પડે કે ભાઈ મેં આ ચેક કરેલી છે, મારી સિગ્નેચર આ, મારું નામ આ અને આ ચેસિસ નંબર, એમાં આ વસ્તુનો પ્રોબ્લેમ છે, એ માઇનર છે. તમે 24 કલાકમાં ગમે ત્યાં જઈ શકો. 24 કલાક પછી એ તમારી અને તમારી કંપનીની જવાબદારી હોય કે એ ફિક્સ થઈ જવી જોઈએ. 24 કલાક પછી પણ જો એ ફિક્સ ન થઈ હોય તો પાછો બીજો કોઈ પણ ડ્રાઈવર એને રોડ ઉપર લઈ જઈ ન શકે. બીજી હોય મેજર ડિફેક્ટ, કે જેમ કે ટાયરમાં હવા જ નથી, ટાયરમાં પંચર છે, ટાયરમાં હોલ છે, કે ટાયરના અંદરના ટ્રેડ દેખાતા હોય, જેમ કે લોખંડના તાર હોય રબરની અંદર ટાયરમાં એ દેખાતા હોય, ટાયર ઘસાઈ ગયું હોય પણ ટાયરમાં બિલકુલ હવા ટીપટોપ હોય,
તો એને મેજર ડિફેક્ટ કહેવાય. આવી ઘણી બધી મેજર ડિફેક્ટ હોય, જેમ કે ટર્ન સિગ્નલ ન થતું હોય, બ્રેક લાઇટ ન થતી હોય, આગળના હેડલેમ્પ ન હાલતા હોય, એવા ઘણા બધા મેજર ડિફેક્ટ આવે. બધું કહીશ તો આ વિડીયો બહુ લાંબો થઈ જશે. તો આવી મેજર ડિફેક્ટનો મતલબ એ કે તમે રોડ ઉપર જઈ જ ન શકો, ત્યારે ને ત્યારે એ રિપેર થવી જ જોઈએ, બરાબર. તો આવી વસ્તુ માટે અહીંયા મિકેનિક હોય છે, જેની પાસે લાયસન્સ હોય, ટાયરવાળો, લાઇટવાળો, અલગ અલગ વસ્તુના અલગ અલગ મિકેનિક હોય, એની પાસે લાયસન્સ હોવું જોઈએ, એ જ વ્યક્તિ એ રિપેર કરી શકે, ઇન્ડિયાની જેમ નહીં. તો આ તમે જોવો છો એ રીતે આ કંપનીનો ટ્રક છે, અને એ ભાઈ મિકેનિક કંપનીએ બોલાવેલો છે આ ટ્રક યાર્ડમાં પાર્ક કરી અને એને રિપેર કરે છે. જો લાઇટ થઈ એટલે એ ભાઈ કંઈક પણ ફિક્સ કરે છે. ત્યાં હમણાં વેલ્ડિંગ કરતો હતો એ ભાઈ, અત્યારે ઉપરની લાઇટ ફિટ કરે છે. જે આ સાઈડની લાઇટ હોય ખૂણા ઉપર આ દેખાય છે આ લાઇટ, એને માર્કર લાઇટ કહેવાય. એવી જ રીતે આ કન્ટેનરમાં પાછળની સાઈડમાં પણ માર્કર લાઇટ હોય, ચેસિસ પૂરી થતી હોય ત્યાં લાઇસન્સ પ્લેટની ઉપર, અને ખૂણા ઉપર પણ પાછળ આવી રીતે બધી લાઇટ્સ હોય, એને માર્કર લાઇટ કહેવાય. તો એ લાઇટ ફિટ કરે છે ભાઈ, રિપેર કરે છે ટૂંકમાં. અને આપણે આવી રીતે હજી બેઠા છે આ જ કંપનીમાં, લાઇટ છે હજી રેડ. મેં તમને કીધું હતું કે વિડીયો કટ ન કરતા અને છોડીને ન ભાગતા. ઘણું બધું હું વચમાં વચમાં વાત કરતો જઈશ, થોડી થોડી વેઇટ કરું છું, મારું ફ્રૂટ કે નાસ્તો જે કંઈ છે બેઠા બેઠા કરું છું. બીજું ઘણું બધું પેપર વર્ક કરવાનું હોય, લખવાનું હોય, ઘણા બધા ડોક્યુમેન્ટ્સ અમારે કંપનીને આપવા પડતા હોય, વીકમાં કે એક મંથમાં કે જે કંઈ, એ બધું અમારે લખીને આપવું પડતું હોય. તો આવો ફ્રી ટાઈમ ક્યાંય પણ મળે તો એનો અમે ઉપયોગ કરતા હોઈએ છીએ. તો ટાઈમ જોઈ લેજો, 8:05 ક્યાર સુધી આપણે બેસીએ મને ખબર નથી. હું પાછો વિડીયો ચાલુ કરીશ, લાઇટમાં કંઈ ફેરફાર કે ઘણો બધો ટાઈમ થઈ જશે ત્યારે. વિડીયો ઉપર બનેલા રહેજો. જે તમે અવાજ સાંભળો છો આ લોખંડનું કન્ટેનર છે, એમાં ફોર્કલિફ્ટવાળો આવે છે લોડ લેવા માટે અને ખાલી કરે છે, એનો અવાજ આવે છે. એ બહાર નીકળી ગયો, હમણાં અંદર આવશે એટલે પાછો અવાજ આવશે. તો આ છે 3 જોટાવાળું કન્ટેનર, એટલે 3-4 ટાયર આ થઈ ગયા. ટ્રકમાં 2 જોટા હોય અને આગળ સિંગલ ટાયર, એટલે 5 જોટા, 5×4=20 અને આગળના 2 22 ટાયર. કન્ટેનર છે 40 ફૂટનું. આ છે ડબલ જોટાવાળું કન્ટેનર, આ પ્રકારની ચેસિસ હોય. ઘણી ચેસિસમાં તમે ટેન્ડમ્સ મૂવ કરી શકો, જેમ કે આ જોટાને આગળ લેવો હોય, ફેરફાર કરવો હોય તો પણ તમે કરી શકો. જે અવાજ આવે છે એ ભાઈ અંદર આવ્યો અહીં સુધી. તો આવી રીતે લોંગમાં ડ્રાઈવર ટ્રક ચલાવતા હોય, જેમ કે અમેરિકાથી કેનેડા અને કેનેડાના બીજા ઘણા બધા રાજ્યોમાં, તો એને આવી રીતે કોઈ વાટ જોવી પડે ઘણી વખત કંપનીમાં કે રસ્તા ઉપર ક્યાંય કે, તો એ લોકો આવી રીતે આરામ કરી શકે એટલા માટે આ સ્લીપર બર્થ ટ્રક એ લોકો વધારે ચલાવતા હોય, કે જેથી કરીને ગમે ત્યાં સૂઈ જાય, આવી રીતે લોડ લેવા ગયા હોય અને ઘણું બધું વેઇટ કરવું પડે તો એ લોકો એમાં આરામ કરી શકે. અને આ બધા ટ્રક છે એ જનરલી લોકલ સિટીમાં ચલાવતા હોય છે, કે એમાં આરામ કરવાની જરૂર ન પડે, ફટાફટ એને લોડ થઈ ગયો હોય અથવા તો લોડ મૂકીને ભાગી જવાનું હોય, કે બીજો લોડ કે ખાલી એની કંપની પૂરતા કે આ ટાઈપનું કામ હોય એનું, કે એને ક્યાંય રેસ્ટ ન કરવાનો હોય, એ રોજ સાંજે ઘરે આવી જતા હોય. તો આમાં સ્લીપર બર્થ ન હોય, ખાલી બેસવાની કેબિન જ હોય. તો મિત્રો તમે જોઈ શકો છો હવે લાઇટ થાય છે ગ્રીન, અને ટાઈમ થયો છે 8:19. મેં કાચ બંધ રાખ્યો હતો કારણ કે આ ટ્રક
નવો આવ્યો હમણાં ભાઈ એટલે એ ટ્રક ચાલુ છે, એનો અવાજ વધારે આવે છે. લાઈટ થઈ ગઈ છે ગ્રીન, હવે આપણે કોઈને પૂછ્યા વગર આપણો ટ્રક આગળ ચલાવી શકીએ. આ આપણે માર્યો સ્લેપ, બરાબર લાઈટ કરીશ એટલે તમને દેખાય. આ હોય ટ્રકની બ્રેક, આ હોય ટ્રેલરની બ્રેક. આ સંગીત એટલે વાગે છે કે તમે સીટ બેલ્ટ નથી બાંધેલો. દરવાજા બંધ કરી શકીએ એટલો આગળ લેવાનો. સાઈડમાં કઈ પડ્યું હોય વસ્તુ બીજી ત્રીજી તો એ જોવાની આપણે મિરરમાં. અહીંયા કઈ છે નહીં, આ કન્ટેનર પણ એટલું બધું દૂર છે એટલે દરવાજો આપણે બંધ કરી શકીએ ખોલીને. અને અહીંયા પણ આ એક પિલોર જેવું છે, એનાથી બહાર કાઢ લેવાનો, નહીં તો દરવાજો ત્યાં ટચ થાય, બંધ ન થાય. એટલે બધું જોવું પડે, વરસાદ હોય કે બરફ પડતો હોય કે ગમે તે હોય. હવે આપણે આપણો ટ્રક બંધ કરી દઈએ અને હું તમને બતાવું. આ રીતની પ્રોસેસ હોય આખી, લોડ લેવા કે ખાલી કરવા જાવ ત્યારની. આ તમે જોઈ શકો મારા અવાજના પડઘા પડશે કારણ કે આ કન્ટેનર થઈ ગયું આખું ખાલી. આપણું કામ થઈ જાય લોડ લેવાનું હોય કે ખાલી કરવાનું, એ પછી શિપિંગ રિસીવિંગ ઓફિસમાં જવું પડે ડોક્યુમેન્ટ્સ માટે, જેને કહેવાય POD, પ્રૂફ ઓફ ડિલિવરી. તમે જો અહીંયા લોડ ખાલી કર્યો હોય તો એને કહેવાય પ્રૂફ ઓફ ડિલિવરી. તમારે કંપનીને એ કાગળિયા આપવા પડે કે તમે સાચા લોકેશન ઉપર આવીને લોડ ખાલી કરેલો છે, અને કંપનીવાળાની પણ એમાં સિગ્નેચર કે સ્ટેમ્પ હોય કે હા અમે આ લોડ અહીંયા એક્સેપ્ટ કરી લીધો છે, ખાલી કરી લીધો છે. જો લોડ લેવા આવેલા હોય તો લોડના ડોક્યુમેન્ટ્સ આ કંપની આપે, BOL કહેવાય એને, BOL બિલ ઓફ લેડિંગ, બરાબર. એટલે કે આ અહીંયા લખેલું છે પાર્ક યોર વેહિકલ બિફોર ગોઈંગ ટુ શિપિંગ રિસીવિંગ, એટલે કે પાર્ક કરવાનો સાઈડમાં, મેં તમને પહેલાં કીધું હતું એમ. પછી લખેલું છે સેફ્ટી શૂઝ રિક્વાયર્ડ, એટલે કે આ હોય સેફ્ટી શૂઝ, નાઇકને એડિડાસના શૂઝ પહેરીને જાવ તો ન હાલે. ટુ વે ટ્રાફિક, એટલે કે બહાર પણ કોઈ નીકળતું હોય ધ્યાન રાખવાનું. અહીંયા લખ્યું છે પુલ જેન્ટલી ઓન હેન્ડલ ટુ ઓપન ધ ડોર, એટલે કે પછાડવાનો નથી, એકદમ ધીરેથી દરવાજો ખોલવાનો છે. તો આવા અલગ અલગ આ કોવિડ ટાઈમથી છે, સેફ્ટી ફર્સ્ટ, ફેસ માસ્ક રિક્વાયર્ડ. તો આ રીતે આપણને લોડ ખાલી કર્યા પછી પેપર મળે, એમાં તારીખ લખેલી હોય September 9, 2024, ટાઈમ ઇન ટાઈમ આઉટ ને બધી ડિટેલ હોય. અમુક કંપની લખે, અમુક કંપની ના લખે, એ આપણે પેપર અહીં મૂકી દઈએ કારણ કે આપણી કંપનીને મોકલવાનું છે. કન્ટેનર ખાલી થઈ ગયું તો એમાં હવે અંદર જઈને જોવું પડે કે ક્યાંય હોલ છે, ઉપર નીચે સાઈડમાં ફ્લોર ઉપર કે ક્યાંય પણ. જો હોલ હોય તો કંપનીને કહેવાનું કે જેથી કરીને ચોમાસામાં કે બરફની ઋતુમાં આ કન્ટેનર બીજા લોડ માટે ન વાપરે, નહીંતર પાણી આખું નીચે આવે. જેમ તમને કીધું એમ આ થયા 3 અને 2 5 5 4 20 20 ટાયરમાંથી વાછટ ઉડે, પાણી ઉડે, પાણી આખું નીચેથી આમાં આવે. તો મિત્રો આપણે લોડ ખાલી કરી એમ્પ્ટી કન્ટેનર લઈને બહાર નીકળી ગયા છે. આ છે બારોબારનો લુક. અહીંથી લેશું આપણે લેફ્ટ ટર્ન અને કંપનીએ જે નવો લોડ કે નવું લોકેશન મોકલેલું છે ત્યાં જાશું. ટ્રક બંધ છે કે જેથી એનો અવાજ ના આવે, હું બોલું એ ચોખ્ખું સંભળાય. ફોર વે ફ્લેશર અને કહેવાય ઇમરજન્સી લાઇટ ચાલુ રાખેલી છે કારણ કે આપણે ટ્રક રોડ ઉપર રાખેલો છે. આ રીતે બારોબારનો લુક હોય. આ બીજી ફેક્ટરી છે, આ ટ્રકનું એન્ટ્રન્સ એનું છે, આપણે અહીંથી નીકળેલા છે, આ ફેક્ટરીમાં હતા. આશા રાખું કે તમને ઘણું બધું નવું જાણવાનું અને જોવાનું મળ્યું હશે.
અને એ પણ આશા રાખું કે મિત્રો પ્લીઝ વધારેમાં વધારે વિડીયો શેર કરો કે જેથી આપણા ટ્રક ડ્રાઈવરને આ વિડીયો મળે, એ લોકો કંઈક નવું જાણે, જોવે અને એ લોકોને ખબર પડે કે એ લોકો ટ્રક ડ્રાઈવિંગમાં ઇન્ડિયામાં જે જે કામ કરે છે એનાથી આ કામ કેટલું અલગ અને અઘરું કે સહેલું હોય. તો મિત્રો આશા રાખું વધારેમાં વધારે વિડીયો શેર કરજો, અને તમારે હજી નવું કંઈ જોવું હોય કે જાણવું હોય ટ્રકિંગ બાબતમાં તો પ્લીઝ જરૂર કોમેન્ટ કરજો, હું બધી કોમેન્ટનો જવાબ આપીશ. પણ તમારા તરફથી કોમેન્ટ આવવી જોઈએ તો મને ખબર પડે કે તમે શું જાણવા માગો છો. તો ચાલો મળશું નવા વિડીયોમાં. મહાદેવ, રામે રામ.